ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાંજે આવશે અમદાવાદ. રાત્રે પ્રદેશ નેતાઓ સાથે તેઓ બેઠક કરવાના છે. 6 એપ્રિલના કાર્યક્રમને લઈને ચર્ચાઓ હાથ ધરાશે. 6 એપ્રિલે ભાજપનો સ્થાપના દિવસ છે. તે સમયે અમિત શાહ પોતાના વિસ્તારમાં લોકસંપર્ક શરૂ કરશે. ગાંધીનગર લોકસભા હેઠળના વિધાનસભા વિસ્તારોમાં લોકસંપર્ક કરવામાં આવશે અને 6 એપ્રિલે ભાજપના સ્થાપના દિવસથી જ પ્રચાર પ્રસારના પડઘમ શરૂ થઈ જશે. મયુર જોડાઈ ચુક્યા છે અમારી સાથે. મયુર, ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજ સાંજથી જ અમદાવાદમાં, રાત્રે પ્રદેશ નેતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક, શું છે મુખ્ય એજન્ડા? જી બિલકુલ, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદ આવવાના છે. 6 તારીખે ભાજપનો જે સ્થાપના દિવસ છે તે દિવસે તેઓ પોતાની જે લોકસભા છે તેની અંદર પ્રચાર કરશે અને વિધિવત રીતે પોતાના જે પ્રચાર કાર્યક્રમ છે તેનો પ્રારંભ કરશે. સાથે જ જે પ્રદેશ સંગઠન છે તેના હોદ્દેદારો સાથે બેઠક કરશે અને 26-26 લોકસભા કઈ રીતે જીતવી તે અંગેનું માર્ગદર્શન પણ આપશે. જે રીતે હાલ અમિત શાહ ગુજરાત પ્રવાસે છે ત્યારે હજુ પણ કેટલીક અસમંજસની સ્થિતિ છે. રાજકીય સમીકરણો જે છે તે અલગ જોવા મળી રહ્યા છે. શું ખાસ કરીને આ બેઠકની અંદર નિર્ણય લેવામાં આવશે? જી બિલકુલ, આ બેઠકની અંદર જે નબળી લોકસભાઓ છે તે ના માટેનું જે સૂચનાઓ છે તે આપવામાં આવશે. સાથે જ તેની અંદર પ્રચારની કઈ રીતે કામગીરી કરવી, કયા બુથ ઉપર વધુ મહેનત કરવી પડશે, આ તમામ જે વસ્તુઓ છે તેના અંગે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ એ તમામ વિગતો લેશે અને ત્યારબાદની આગામી જે રણનીતિ છે તે કરશે. આભાર આપનો માહિતી બદલ મયુર. તો જે રીતે ગુજરાતની અંદર હવે પ્રચાર પડઘમ શરૂ થઈ ચૂક્યા છે, આજ રાતથી જ જે બેઠકોનો દોર શરૂ થવાનો છે, 6 એપ્રિલના કાર્યક્રમને લઈને બેઠક થશે, સાથે જ લોકસભાની ચૂંટણીમાં પ્રચાર કઈ રીતે કરવો, કઈ રીતે રણનીતિ નક્કી કરવી તેની પણ ચર્ચા મહત્વપૂર્ણ રહેશે. તો નમો ટીવી ચેનલ પર ચૂંટણી પંચ નારાજ છે અને તેના માટે સૂચના અને પ્રસારણ પાસે જવાબ પણ માંગ્યો છે. નમો ટીવીને લઈ આપ અને કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. ચૂંટણી પંચે દૂરદર્શન પાસે પણ જવાબ માંગ્યો છે. આ જવાબમાં મેં ભી ચોકીદાર કાર્યક્રમ બતાવવાના સંબંધમાં જવાબ માંગ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે જણાવ્યું કે નમો લોકોના નામ પર ચેનલ બતાવવામાં આવી રહી છે, દૂરદર્શન પર વડાપ્રધાનના ભાષણ ચલાવવામાં આવે છે. આ બંને મામલાઓમાં ચૂંટણી પંચનું ધ્યાન દોરવું જોઈએ. સૂચના અને પ્રસારણ મંત્રાલયે ચૂંટણી પંચને જણાવ્યું છે કે નમો ટીવી ચેનલ નથી, પરંતુ સર્વિસ પ્રોવાઇડરની તરફથી જાહેરાતનું પ્લેટફોર્મ છે. નમો ટીવી પર આવનારો ખર્ચ ભાજપના ખાતામાં જોડાશે અને તેની જાણકારી પણ ચૂંટણી પંચના વાર્ષિક ઓડિટના રિપોર્ટમાં આપવામાં આવશે. મહત્વપૂર્ણ સમાચાર. પરેશ ધાનાણી લડશે લોકસભા ચૂંટણી. અમરેલીથી ઉતરશે તેવું મેદાને. 12:39 તેઓ ફોર્મ ભરશે. હાલ વિપક્ષના નેતા પરેશ ધાનાણી ચૂંટણી જંગમાં ઝંપલાવી રહ્યા છે. અમરેલી બેઠક પરથી ચૂંટણી લડશે પરેશ ધાનાણી. વિજય મુહૂર્તમાં તેઓ ફોર્મ ભરવાના છે. પરેશ ધાનાણી લોકસભા ચૂંટણી લડવાના છે. હાલ વિપક્ષ નેતા છે પરેશ ધાનાણી અને તેઓએ પહેલા તો જે રીતે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે તેઓ ચૂંટણી જંગમાં નહીં ઝંપલાવે, પોતાના શિરે જે જવાબદારી છે તેને પૂરેપૂરી રીતે નિભાવવાની કોશિશ કરવામાં આવશે, પરંતુ હવે જે રીતના સમય અને સંજોગ બંધ બેસી રહ્યા છે તેને જોતા સમાચાર સામે આવી રહ્યા છે પરેશ ધાનાણી ચૂંટણી જંગમાં ઝંપલાવી રહ્યા છે. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી લોકસભાની ચૂંટણી લડશે. સૌરાષ્ટ્રની પાટીદાર સમાજનો રાજકીય ચહેરો છે. તો દિલીપ સંઘાણીને તેઓએ હાર આપી હતી. રાહુલ ગાંધીના ખૂબ નજીક ના પણ મનાય છે પરેશ ધાનાણી. આવું સાંભળી પરેશ ધાનાણીએ શું કહ્યું? રાષ્ટ્રીય નેતૃત્વએ પાયાના કાર્યકર્તાને જ્યારે જ્યારે જ્યાં જરૂર પડી એ મોરચે લડવા માટે થઈને આગળ ધર્યો છે. આજે દેશનું સંવિધાન ખુદ ખતરામાં છે, લોકશાહી મરી પરવારી છે, ત્યારે નશામુક્ત ભારતના સંકલ્પ સાથે સત્તા પરિવર્તનનો સંદેશો લઈ ગરીબ ગામડા અને ખેડૂતના હૃદયની વાતને સાંભળે, સમજે અને એની સમસ્યાનું નિરાકરણ કરે એવી દિલ્હીમાં સરકાર બનાવવા માટે અમરેલી આગળ વધી રહ્યું છે અને મને લાગે છે કે એનું નેતૃત્વ કરવાની જવાબદારી ગુજરાતમાં આદરણીય રાહુલ ગાંધીજીએ, સોનિયા ગાંધીજી અને કોંગ્રેસના મોવડી મંડળે અમરેલીની અંદર મને સોંપી છે આ જવાબદારી. અમારા અમરેલી લોકસભાના બધા જ સન્માનની સાથીઓ, માનની ધારાસભ્યશ્રીઓ,
વિરજીભાઈ કુમાર જેવી કાકડિયા, ભગનભાઈ ગુદાર, અમરીશભાઈ ડેર, લાડીલાભાઈ શ્રી સુરેશભાઈ કોટડિયા, માનની ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ કલસરિયા, પૂર્વ બે ઉમેદવારો પીએમ ખેની વિજયભાઈ બારિયા સહિત સમગ્ર જિલ્લા કોંગ્રેસ પરિવારના સાથીઓ, બે અમારી બહેનો પણ હૂફ આપી છે, કોકિલાબેન અને જેનીબેન, ત્યારે બધાની સંમતિથી અત્યારે જ સાથે મળી અને એ વાત તરફ આગળ વધી રહ્યા છે કે અમરેલી લોકસભામાં આવતો રણસંગ્રામ છે, રણસંગ્રામની સેનાપતિ તરીકે જવાબદારી મારે સંભાળવી જોઈએ, આ જવાબદારી સૌના સાથ સહકાર પ્રેમ હૂફ અને આશીર્વાદથી આ સંભાળવા આગળ વધી રહ્યો છું. વડીલોના આશીર્વાદ મળે, સાથીઓની હૂફ મળશે, જન આશીર્વાદથી દેશની અંદર ગરીબ ગામડા અને ખેડૂતના હૃદયની વાત સાંભળનારી સરકાર બને એ જ સંકલ્પ સાથે અમે આગળ. કેટલી લીટી દીધી? મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતમાં 26-26 લોકસભા સંસદીય મત વિસ્તારની અંદર કોંગ્રેસ પક્ષનો ભવ્યાથી ભવ્ય વિજય થવાનો છે, કારણ કે રાજ્યમાં ભાજપ. તો અમદાવાદ પૂર્વ બેઠક માટે ભાજપનું મંથન, કમલમ્બા ઓમ માથુરની અધ્યક્ષતામાં ચાલી રહી છે બેઠક. અમદાવાદ પૂર્વના ધારાસભ્યો પણ બેઠકમાં હાજર, જ્યાં વલ્લભ કાકડિયા અને જગદીશ પંચાલ બેઠકમાં હાજર. બેઠકમાં ઉમેદવારના નામને લઈને ચર્ચા ચાલી રહી છે, જે હાલ સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે. વલ્લભ કાકડિયા કે પછી જગદીશ પંચાલ, આ બંનેના નામ પર બાદ એકના નામ પર મોહર મારવામાં આવી શકે છે. અમદાવાદ પૂર્વમાં કોંગ્રેસે ગીતા પટેલને મેદાને ઉતાર્યા છે, હવે તેની સામે ભાજપમાંથી કયા ચહેરાને જંગમાં ઉતારવામાં આવે છે તે જોવાનું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. મયુર જોડાય છે મારી સાથે. મયુર, ઉમેદવારોના નામને લઈને ચર્ચા ચાલી રહી છે, વાત અમદાવાદ પૂર્વ બેઠકની કરીએ, જ્યાં કોંગ્રેસે ગીતા પટેલને મેદાને ઉતાર્યા છે, ત્યારે ભાજપ હવે કયું પત્તું ફેંકી શકે છે? જી બિલકુલ, તમને જણાવી દઉં કે જે રીતે કોંગ્રેસ દ્વારા પાસ્ટ કન્વીનર ગીતા પટેલને મેદાનમાં ઉતારવામાં આવેલા છે અમદાવાદ પૂર્વ બેઠક ઉપર, અને હવે ભાજપ પણ મંથન કરી રહેલું છે. કારણ કે જો આ બેઠકના ઉમેદવારનો ઇતિહાસ જોઈએ તો ભૂતકાળની અંદર ભાજપની અંદરથી આ બેઠક ઉપર બ્રાહ્મણ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવતી હતી, પરંતુ હવે જે રીતે કોંગ્રેસ દ્વારા પાટીદાર સમાજનું પત્તું ફેંકવામાં આવેલું છે તો તેવું લાગી રહ્યું છે કે હવે ભાજપ પણ પાટીદાર સમાજની અંદરથી ન જ કોઈ નેતાને ટિકિટ આપશે, અને તે માટેનું જે મંથન છે તે હાલ ચાલી રહેલું છે. પ્રદેશ ચૂંટણી પ્રભારી ઓમ માથુરની અધ્યક્ષતામાં બેઠક મળેલી હતી, ને જેની અંદર શહેર પ્રમુખ જગદીશ પંચાલ તેમજ જે ઠક્કરબાપા નગર વિધાનસભાના જે ધારાસભ્ય છે વલ્લભ કાકડિયા તે ઉપસ્થિત રહેલા હતા, અને હવે થોડી જ ક્ષણોની અંદર ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ બેઠકની અંદર જોડાયેલા છે. જગદીશ પંચાલ અને વલ્લભ કાકડિયા હાલ આ બેઠક પૂર્ણ કરી અને નીકળી ગયેલા છે, પરંતુ જે રીતે સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થાય છે તે અનુસાર જે વલ્લભ કાકડિયા છે તે આ લોકસભા બેઠકના રેસની અંદર છે, અને સાથે જ જે પાટીદાર અગ્રણી સી કે પટેલ તે પણ આ બેઠકના રેસમાં છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે પસંદગીનો કળશ છે તે કેના ઉપર ઢોળવામાં આવે છે, પરંતુ ચોક્કસ હાલ પ્રદેશ પ્રભારી ઓમ માથુર અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા વચ્ચે બેઠક ચાલી રહેલી છે. પ્રદીપસિંહ જાડેજા પણ આ વિસ્તારના ધારાસભ્ય છે, અને હવે કોની પસંદગી કરવી તેના ઉપર, તેના નામ ઉપર મંથન ચાલી રહેલું છે, અને આજ મોડી સાંજ સુધીની અંદર આ જે બેઠક છે તેના ઉમેદવારનું નામ પણ ભાજપ દ્વારા જાહેર કરી દેવાયું. મયુર, બંને નામને લઈને જો ચર્ચા કરીએ તો વલ્લભ કાકડિયા અને જગદીશ પંચાલ કયું નામ અગ્રેસર? જી બિલકુલ, જગદીશ પંચાલ આ જે બેઠકની અંદર આવેલા હતા, શહેર પ્રમુખ તરીકે તેમને બોલાવેલા હતા, અને તેમની સાથે ચર્ચા કરવામાં આવેલી હતી. હાલ ત્રણ નામ આ રેસની અંદર ચાલી રહેલા છે, વલ્લભ કાકડિયા, જગદીશ પંચાલ અને સી કે પટેલ. આ જે ત્રણ નામ છે, આ ત્રણ નામની અંદરથી કોઈ પણ એક નામ ઉપર પસંદગીનો કળશ છે તે ઢોળવામાં આવશે. ચોક્કસ તમામ વસ્તુઓ ધ્યાનમાં રાખવામાં આવશે, કારણ કે અમદાવાદ પૂર્વ જે બેઠક છે
તેની અંદર પાટીદાર જે સમાજ છે, પાટીદાર મતદારો છે, તે નિર્ણાયક ભૂમિકાની અંદર છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસના ગીતા પટેલ સામે ભાજપે કયો ઉમેદવાર ઉતારે છે. પરંતુ હાલ ચોક્કસ આ જે ત્રણ નામ જે છે, સીકે પટેલ, વલ્લભ કાકડિયા અને જગદીશ પંચાલ, આ ત્રણ નામની જે વાત ચાલી રહેલી છે અને તેની અંદર પણ વલ્લભ કાકડિયા અને સીકે પટેલે રેસની અંદર આગળ છે. પરંતુ જે રીતે પાટીદાર સમાજની સમગ્ર વાત છે અને તેની અંદર પણ મયુર, ખાસ કરીને જો આ વખતે જોવા જઈએ તો ભાજપે પોતે રિપીટ થિયરી તો અપનાવી છે, સાથે સાથે આ વખતે સરપ્રાઇઝ પણ જે રીતે આપી છે. મહેસાણાની જ વાત લઈ લઈએ જ્યાં શારદાબેન પટેલને ટિકિટ આપવામાં આવી છે, તેવી જ રીતે અમદાવાદ પૂર્વ પર પણ કોઈ સરપ્રાઇઝ હોઈ શકે. જી બિલકુલ, જે રીતે મહેસાણાની અંદર ભાજપને ઉમેદવારનું જે રીતે મંથન કરવું પડેલું ને તેની અંદર પણ કોંગ્રેસે જે ઉમેદવાર ઉતારેલા તે કડવા પાટીદાર 84 સમાજની અંદરથી ઉતારેલા, તે જ રીતે ભાજપે શારદાબેનને ઉતારેલા, તે પણ કડવા પાટીદાર 84 સમાજની અંદરથી આવે છે. એટલે અહીંયા પણ આ જ્ઞાતિવાદી જે સમીકરણ છે તે ધ્યાનમાં રાખવામાં આવશે અને તેની અંદર પણ ખાસ કરી અને જે તમામ જે વિધાનસભાઓ છે, સાથે સાત વિધાનસભાઓ છે, તેની અંદર કયા પાટીદાર સમાજની બહુમતી છે તેને ધ્યાનમાં રાખી અને કડવા કે લેવા આ બેમાંથી કયા પાટીદાર સમાજને ટિકિટ આપી તે અંગેનું જે મંથન છે તે ચાલી રહેલું છે. મયુર, આભાર તમામ માહિતી બદલ. વધુ સમાચાર માટે આપના સતત સંપર્કમાં રહીશું. અમદાવાદ પૂર્વ માટે હાલ કમલમ ખાતે ઉમાથુરની અધ્યક્ષતામાં બેઠક ચાલી રહી છે. અમદાવાદ પૂર્વના ધારાસભ્યો પણ આ બેઠકમાં હાજર છે. મહત્વપૂર્ણ છે, ત્રણ નામ હાલ તો વલ્લભ કાકડિયા, જગદીશ પંચાલ અને સીકે પટેલ. હવે આ ત્રણમાંથી કયા નામ પર મોહર વાગે છે તે જોવાનું રહેશે કે પછી ભાજપ ફરી એકવાર કંઈક ચોથા એક નવા જ નામને સામેલ કરે છે તે પણ નવાઈની વાત નહીં રહે.